નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયારમો વિષય છે મન વિજ્ઞાન તેમાં પાઠ પાંચમો આ પાઠનું નામ છે બોધાત્મક પ્રક્રિયાઓ આ પાઠનું સ્વાધ્યાય આપેલું છે તેના પ્રશ્નોના જવાબો વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો આ પાઠના સ્વાધ્યાયના આપણે બે ભાગ પાડેલા છે તેમાં ભાગ પહેલાની અંદર આપણે પ્રશ્ન નંબર એક અને પ્રશ્ન નંબર બેની સમજૂતી મેળવીશું

અને પછી આ માહિતીને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પ્રસારણ થાય છે અને એક ચોક્કસ ક્રમમાં પ્રસારણ થવા બાદ અંતમાં કોઈ નિર્ણય ઉપર પહોંચે છે માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન કોમ્પ્યુટરના વધતા ઉપયોગને લીધે વિકસિત થયું છે જે બોધાત્મક પ્રક્રિયાઓના અભ્યાસમાં ઉપયોગી થાય છે માહિતી પ્રક્રિયાકરણનું મોડલ કોમ્પ્યુટર સમાનતા પર આધારિત છે આ પ્રતિમા કહેવાયું છે કે મગજ કોમ્પ્યુટર જેમ કાર્ય કરે છે મનુષ્યના મગજને કમ્પ્યુટરના સોફ્ટવેર સાથે સરખાવી શકાય છે કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવામાં આવે છે તેવી જ રીતે મનુષ્યનું સામેનિક તંત્ર ઇનપુટ ચેનલ તરીકે કાર્ય કરે છે કમ્પ્યુટરનું સોફ્ટવેર સેન્ટર ડેટાનું પ્રોસેસિંગ કરે છે તેમજ જ્ઞાનેન્દ્રિયોથી મળેલી થયેલી માહિતી પર મગજ અથવા માનસિક પ્રક્રિયાઓ પ્રોસેસિંગ કરે છે

પ્રતિકાત્મક નિરૂપણની મદદથી સમસ્યાનો ઉકેલ શોધવાની કોશિશ કરે છે વિચારણાના લક્ષણો વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યા સમસ્યાથી થાય છે જ્યારે વ્યક્તિને સામે કોઈ સમસ્યા આવે ત્યારે તે તેના ઉકેલ માટે વિચારણા કરે છે બીજું વિચારણા એ પ્રતિકાત્મક સ્વરૂપની વિચારાત્મક પ્રક્રિયા છે વિચારણામાં માત્ર એક વિચાર આવતો નથી જુદા જુદા વિચાર પ્રતિકના રૂપમાં આવતા હોય છે વિચારણામાં વિચારણામાં પ્રક્રિયા છે વ્યક્તિ વિચાર કરી સમસ્યાના ઉકેલના ઘણા વિકલ્પો વિચારે છે ત્યાર પછી અયોગ્ય વિકલ્પ પડતા મૂકી દે છે આ પ્રક્રિયાને ભૂલથી પ્રક્રિયા કહેવાય છે ચોથો પ્રશ્ન વિચારણા મોટા ભાગે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે વિચાર બે પ્રકારની હોઈ શકે ધ્યેય કેન્દ્રિત અથવા ધ્યેયહીન સ્વસ્થ વ્યક્તિ ધ્યેય કેન્દ્રિત વિચારણા કરે છે પાંચમો વિચારણા એ શોધખોળની માનસિક પ્રક્રિયા છે વિચારણામાં શબ્દો પ્રતિમા અથવા પ્રતિક વડે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપે તેના સોપાનો વર્ણવો સમસ્યા ઉકેલની વ્યાખ્યા બેરોન અનુસાર સમસ્યા ઉકેલમાં વિભિન્ન આ પ્રતિક્રિયાઓ કરવી કે તેમાંથી સાચી પ્રતિક્રિયાને પસંદ કરવી તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે જેથી ઈચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે સમસ્યાના ઉકેલના સાત સોપાનો છે આ સોપાનો માનસિક ક્રિયાઓ દર્શાવે છે પહેલું સમસ્યાને ઓળખવી શિક્ષક દિન પર નાટક આયોજન કરવામાં આવ્યું છે દિવસમાં દિવસ માત્ર સાત છે બીજો સમસ્યાનું નિરૂપણ કે વર્ણન નાટક આયોજન માટે કથાનક અને કલાકારોનું ચયન નાણાની વ્યવસ્થા વગેરે કરવું યોજના બનાવી ઉપલબ્ધ કથાનકોનું સર્વેક્ષણ તથા ખર્ચ અને નાટકનો સમયગાળો વગેરે નક્કી કરવા ચોથું સોપન છે દરેક ઉકેલોનું મૂલ્યાંકન નાટકની માહિતી મેળવવી અને તેની પ્રેક્ટિસ ચાલુ કરવી પાંચમું યોગ્ય ઉકેલને પસંદ કરી તે દિશામાં અમલીકરણ અલગ અલગ વિકલ્પોની સરખામણી કરી તથા ચકાસણી કર્યા બાદ સર્વોત્તમ નાટકની ભજવણી આપવી છઠ્ઠું પરિણામનું મૂલ્યાંકન નાટકના વખાણ થાય તો ભવિષ્યમાં સમાન સમસ્યા માટે વ્યક્તિ આવી જ યોજનાનું અનુસરણ કરશે સાતમું સમસ્યા અને ઉકેલ વિશે પુનઃ વિચાર કરી તેનો પુનઃ અર્થઘટન કે સમજૂતી ભવિષ્યમાં વધુ સારા નાટકના આયોજન માટે વિચારણા કરવી ત્યાર પછી ચોથો પ્રશ્ન સમસ્યા ઉકેલની રીતોની સમજૂતી આપો સમસ્યા ઉકેલની રીતો નીચે વર્ણવવામાં આવી છે પેલું છે અલ્ગોરિધમ આવ્યું રચનામાં થોડા સમયમાં જ સમસ્યાના ઉકેલની ખાતરી મળી રહે છે સમસ્યાને ગુણાકાર સરવાળા ગુણાકાર સરવાળા ભાગાકાર બાદબાકી કે અન્ય કોઈ ગણિત સૂત્રના અલ્ગોરિથમથી ઉકેલવામાં આવે છે માટે સમય લાગે છે બીજું છે યુરિસ્ટિક્સ જીવનને મોટાભાગની સમસ્યાઓ યુરિસ્ટિક્સ હોય છે જેને કોઈ ગાણિતિક નિયમથી ઉકેલી શકાતી નથી પૂર્વ આનો ભાવને આધારે વ્યક્તિ સમસ્યાને નાના પેટા વિભાગોમાં વહેંચી ઉકેલી કાઢવા પ્રયત્ન કરે છે આથી વ્યક્તિ સમસ્યાના ઉકેલની નજીક જરૂર જાય છે પણ ઉકેલને કોઈ નિશ્ચિત ખાતરી અપાતી નથી ઉકેલ મળી જાય મળી શકે પણ ન પણ મળી શકે સમસ્યા અવકાશ વ્યક્તિ સમક્ષ આવતી સમસ્યાનું તે પ્રત્યક્ષ પ્રતિનિધિ રૂપ દ્રશ્ય રચે છે તથા તેના ઉકેલ માટે શું કામ કરવું પડે તે વિચારે છે આમાં વ્યક્તિ શ્રેષ્ઠ રસ્તો શોધી શકે છે અને તે રસ્તે ચાલીને ઓછા સમય અને ઓછા શ્રમે સમસ્યાનો ઉકેલ મેળવે છે ચોથું છે પ્રયત્ન અને ભૂલ આમાં વ્યક્તિ ધ્યાન કે સમાજ આમાં વ્યક્તિ ધ્યાન કે સમજ વિના અવ્યવસ્થિત અને આડેધડ રીતે ચાલે છે માટે ભૂલોનું પુનરાવર્તન થાય છે અને ઉકેલ જલ્દી મળતો નથી પાંચમું છે સ્મૃતિ અને માનસિક તત્પરતા ભૂતકાળમાં આવી સમસ્યામાં જે પદ્ધતિ ઉપયોગમાં લીધી હોય તે જ પદ્ધતિને અમલમાં લેવામાં આવે છે બીજી કોઈ ચઢિયાતી પદ્ધતિ વિશે ખ્યાલ પણ આવતો નથી અને આને કાર્યાત્મક ચુસ્તતા કહેવાય છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે સર્જકતા વધારવાના તમારા સૂચનો જણાવો તો તેના જવાબમાં આવશે સર્જકતા વધારવાના સૂચનો નીચે જણાવવામાં આવ્યા છે સજાગતા તથા સંવેદનશીલતા વધારવી જોઈએ જેથી આજુબાજુના દ્રશ્યો અવાજો રચનાઓ અને લાગણીઓ પ્રત્યે ધ્યાન આપી શકાય સમસ્યાઓ ચૂકાઈ ગયેલ માહિતીઓ ખામીઓ અપૂર્ણતાઓ વગેરે ઉપર ધ્યાન આપવું જોઈએ આ પરિસ્થિતિના વિરોધાભાસ અથવા પૂર્ણતા અને જોવાનો પ્રયાસ કરવો જોઈએ માહિતી ટેવ અને પ્રશ્ન પૂછવાની ટેવ વિકસાવવી જોઈએ કોઈ કાર્ય અથવા પરિસ્થિતિના કોઈ કાર્ય અથવા પરિસ્થિતિના બને તેટલા ઉકેલો યોજનાઓ અથવા સૂચનો તૈયાર કરવા જોઈએ આથી વિચારોનો પ્રવાહ વધશે એક જ કાર્ય કે પરિસ્થિતિના ભિન્ન પાસાઓ વિસ્તારપૂર્વક શોધવા જોઈએ આથી ચિંતનમાં લચિકતા આવે છે મુક્ત પરિસ્થિતિઓમાં વિચાર પ્રવાહ તથા લચિકતા વધારવા ઓસબોર્ન વિચાર સર્જન તકનીક ઉપયોગમાં લઈ શકાય છે આ તકનીકમાં વિચારોના મૂલ્યાંકન નહીં પરંતુ કલ્પનાને વધુ મહત્વ આપવામાં આવે છે સર્જનાત્મક વિચારક તદ્દન નવા વિચારો નહીં પરંતુ પ્રવર્તમાન વિચારોને આસપાસ જોડી નવા સંયોજન કરે છે શોખને રુચિ પ્રમાણેના કાર્યોમાં મન લગાવી કલ્પના અને મૌલિક વિચારણાને ઉદ્ભવવા દેવી જોઈએ એક જ સમસ્યાના અનેક ઉકેલ વિચારવા અને તેમાંથી શ્રેષ્ઠ ઉકેલ પસંદ કરવો જે ઉકેલને શ્રેષ્ઠ માનવામાં આવે એ જ ઉકેલ માટે એવા વ્યક્તિઓની પાસે પ્રતિભાવ લેવો જોઈએ જે વ્યક્તિગત રીતે સમસ્યા સાથે જોડાયેલ ન હોય આવી સમસ્યા બીજા કોઈ વ્યક્તિની સામે આવે તો તે શું ઉકેલ વિચારે એવો વિચાર કરવો જોઈએ વિચારને સેવનની અવસ્થામાંથી પસાર થવા દેવા જોઈએ આથી અજાગ્રસ્ત મન પણ સમસ્યાનો ઉકેલ વિચારે છે જેથી એકાએક જ ઉકેલ સૂચિ આવવાની સંભાવના હોય છે તાત્કાલિક મળતા પુરસ્કાર અથવા સફળતાના લોભથી બચીને રહેવું જોઈએ હતાશા અને નિષ્ફળતાનો મુકાબલો કરતા પણ શીખવું જોઈએ સ્વમૂલ્યાંકનને મહત્વ આપવું જોઈએ જે બાબત ક્યારેય થતી નથી તે વિશે વિચાર કરવો જોઈએ બચાવ પ્રયુક્તિઓથી સાવચેત રહેવું જોઈએ આત્મ આત્મવિશ્વાસ રાખી વિધાયક વિચારોને આવવા જોઈએ સર્જકતાને નબળી ન સમજી સર્જનનો આનંદ માણો માણવો જોઈએ

અને સ્મૃતિમાં કશકસરનો નિયમ કહેવાય છે એક વખત સંકલ્પનાનો વિકાસ થઈ જાય તો તે વસ્તુ વ્યક્તિ અથવા પદાર્થના વિશે સતત શીખવાની જરૂર પડતી નથી કોઈ બનાવ કોઈ બનાવ અથવા ઘટના દરમિયાન કયા પ્રકારની પ્રતિક્રિયા કરવી જોઈએ તેનો નિર્ણય લેવામાં સંકલ્પના મદદ કરે છે જ્ઞાન વ્યવસ્થિત અને સંગઠિત રાખવામાં સંકલ્પના ઉપયોગી છે વ્યવસ્થિત અને સંગઠિત જ્ઞાનથી નિર્ણય અથવા કાર્ય કરવામાં સરળતા થાય છે મૂર્ત અને સજીવ સંકલ્પનાઓનો જેટલો વિકાસ થાય છે તેટલો જ વિકાસ અમૂર્ત સંકલ્પનાઓનો પણ થાય છે અમૂર્ત સંકલ્પનાઓ પ્રેમ સૌંદર્ય ન્યાય પ્રામાણિકતા નૈતિકતા વગેરે અમૂર્ત કલ્પનાના વિકાસથી વ્યક્તિની સાચી ઓળખ કરી શકાય છે

નિર્ણય પ્રક્રિયામાં વ્યક્તિની પસંદ નાપસંદ રસરૂચિ અથવા પ્રામાણિકતાને આધારે વ્યક્તિગત ભિન્નતા પણ જોવા મળે છે આમ એક સરખી સમસ્યામાં અલગ અલગ નિર્ણય લે છે વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં ઘણી વખત તાત્કાલિક નિર્ણય લેવો પડે છે અને દરેક પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક અથવા પૂર્ણરૂપે મૂલ્યાંકન કરવું શક્ય નથી હોતું નિર્ણય પ્રક્રિયાના નિયમ નથી કે જેનાથી વ્યક્તિને કયો નિર્ણય શ્રેષ્ઠ છે તેનું માર્ગદર્શન મળે સમસ્યાનું સ્વરૂપ તત્કાલીન પરિસ્થિતિ અને વ્યક્તિની ખાસિયતો ભિન્ન હોવાથી વ્યક્તિ કોઈ પણ નિર્ણય લઈ શકે છે ત્યાર પછી ત્રીજી ટૂંકનો છે સર્જનાત્મકતાનું સ્વરૂપ સર્જનાત્મકતામાં કોઈ સમસ્યાનો નવીન અથવા મૌલિક વિચારો દ્વારા ઉકેલ લાવવામાં આવે તેને કહેવાય છે સર્જનાત્મકતામાં મૌખિક અને નવીન વિચાર કે ઉકેલનો જન્મ હોવાથી અન્ય પ્રકારની વિચારણાઓ કરતા અલગ પડે છે સર્જનાત્મકતા એટલે માત્ર નવી રીતે વિચારવું એમ જ નહીં પરંતુ મૌલિકતા પણ અગત્યનું લક્ષણ છે દાખલા તરીકે દર વર્ષે ગૃહ ઉપયોગી સાધનો મોબાઈલ ટેપ રેકોર્ડર ટીવી ફ્રિજ કાર વગેરે સાધનોનું ઉત્પાદન થાય છે પરંતુ આમાં કોઈ અનોખી વિશેષતા ન હોવાથી અને મૌલિક સાધનો કહી શકાય નહીં સર્જનાત્મકતામાં અગાઉથી અસ્તિત્વ ન હોય એવા વિચાર અથવા ઉકેલની मौलिकતા અને અનોખાપણા સાથે સંબંધ છે. જ્યારે કોઈ વિચાર અથવા સર્જન अनोખું હોય છે ત્યારે તે અનોખાપણાના અહેસાસથી વ્યક્તિ આશ્ચર્યચકિત રહી જાય છે માટે બ્રુનરે સર્જનાત્મકતાને અસરકારક આશ્ચર્ય નામ પણ આપ્યું છે. સર્જનાત્મકતા માપવાનો બીજો પરિબળ એ છે કોઈ વિશેષ સંદર્ભમાં વિચાર અથવા ઉકેલની યોગ્યતા ઘણીવાર એવી ભૂલ થાય છે કે સર્જનાત્મકતાને હેતુ અથવા ઉદ્દેશ્ય વગરની વિચારણા કોઈ કામને પોતાની રીતે કરવું સામાન્ય રીતે સ્વીકૃત નિયમોની વિરુદ્ધ કાર્ય કરવું વગેરે માની લેવામાં આવે છે જોકે સંશોધનકર્તાઓએ આ બાબતે કહેલું છે કે કોઈ વિચારણા સર્જનાત્મક વિચારણા તરીકે ત્યારે જ ઓળખાય જ્યારે તે વિચારણા વાસ્તવિકતા તરફ અભિમુખ રચનાત્મક અને સામાજિક રીતે હોય ત્યાર પછી ચોથી છે કલ્પના સ્વરૂપ કલ્પના વ્યાપારનું સ્વરૂપ કલ્પનાને વ્યાખ્યા તથા પૂરક માહિતીના આધારે નીકાળવામાં આવે છે કલ્પના એક બોધાત્મક ક્રિયા છે કલ્પના કરતી સમયે જ્ઞાનેન્દ્રિયોથી મળેલ સંવેદનરૂપી માહિતીનો સીધો ઉપયોગ નથી થતો કલ્પના કરતા સમયે કલ્પના કરતા સમયે ભૂતકાળમાં થયેલ અનુભવના તત્વોને છૂટા પાડીને જરૂર પ્રમાણે આ તત્વોને જોડી દેવામાં આવે છે કલ્પના કરતા સમયે મનમાં દ્રશ્યો અવાજ વગેરેની પ્રતિમાઓની રચના થાય છે કલ્પના સર્જનાત્મક ક્રિયા છે જેમાં મનમાં કંઈ ને કંઈ નવું બને અમુક કલ્પનાઓ વસ્તુઓ વ્યક્તિઓ સ્થળો પરિસ્થિતિઓ અથવા બનાવો વિશેની હોય છે તે કલ્પના કરતા સમયે સ્થળકાર અથવા પરિસ્થિતિના બંધનને ધ્યાનમાં રાખવા પડે છે તૈયારી પેલું છે તૈયારી વ્યક્તિની સામે રહેલા કાર્ય દ્વારા સમસ્યાને સમજીને તેનું વિશ્લેષણ કરવાની જરૂરિયાતને અનુભવ થાય છે તથા વ્યક્તિ વધુ વિચારણા કરવા માટે ઉત્સુક તથા ઉત્તેજિત થાય બીજું છે સેવન થોડા સમય પૂરતો વ્યક્તિ રોકાઈ જવાની અથવા વેચાણ કઈ રીતે થંભી જવાની અનુભૂતિ કરે છે અને ઘણીવાર એ આ દિશામાં નિષ્ક્રિયતા અથવા અનિચ્છા ની લાગણી પણ અનુભવે છે આને સેવનની અવસ્થા તરીકે પણ ઓળખાય છે ત્યાર પછી ત્રીજું છે વિચારનો ઝબકાર સેવનની અવસ્થામાં હોવા છતાં અમુક વાર સર્જનાત્મક વિચાર તાત્કાલિક રૂપે અને કાર્ય સમયે મનમાં ઝપકે છે આને વિચારનો ઝપકારો કહેવાય છે સામાન્ય ભાષામાં ટ્યુબલાઇટ થઈ એમ પણ કહેવાય છે ચોથું છે મૂલ્યાંકન સર્જનાત્મક વિચાર અથવા યોજનાની અગ્યતા યોગ્યતા અને અસરકારકતાનું મૂલ્યાંકન કરીને ઉકેલની પસંદગી કરવામાં આવે છે જેમાં કેન્દ્રગામી વિચારણાની પ્રક્રિયા મહત્વપૂર્ણ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ અગિયારમો વિષય છે મનોવિજ્ઞાન તેમાં પાઠ પાંચમો બોધાત્મક પ્રક્રિયા આ પાઠના આપણે પહેલો છે બે હવે આપણે ભાગ બીજા ની અંદર પ્રશ્ન નંબર ત્રણ થી લઈને પાંચ સુધીના જેટલા પ્રશ્નો છે તેના જવાબો ની સમજૂતી મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ પાંચ બોધાત્મક પ્રક્રિયાઓ તેમાં ભાગ ની અંદર ત્યાં સુધી આવજો